નમસ્કાર મિત્રો, હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની YouTube ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર. મિત્રો, આપણે જોઈ રહ્યા છે ગુજરાત સરકારની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા અગત્યના મહત્વના પ્રશ્નોની સિરીઝ વિશે. મિત્રો, આજનો આપણો એપિસોડ 11 એ આપણે લઈને આવ્યા છે બંધારણ વિશેષ, એટલે કે પોલિટીના 10 મજેદાર વારંવાર પૂછાતા અને કંઈક નવું જાણવા મળે એવા બંધારણના પ્રશ્નો આજે હું તમારા સામે લઈને આવી છું. તો બંધારણ વિશેષ એપિસોડની વધુ સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર તેની સિક્યોરિટી ડિપોઝિટ ગુમાવે છે જો તેને ખાલી જગ્યા ન મળે. ઓપ્શન છે આપણા પાસે માન્ય મતોના 1/3, માન્ય મતોના 1/4, માન્ય મતોના 1/6 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો મિત્રો, અહીંયા આગળ પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીનો જે ઉમેદવાર હોય છે તે તેની સિક્યોરિટી ડિપોઝિટ ક્યારે ગુમાવે છે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે કે માન્ય મતોના 1/6, એટલે કે જ્યારે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર એ જેટલા પણ માન્ય મતો છે તેના 6ઠા ભાગના મતો પણ નથી મેળવી શકતો તે સમયે તે પોતાની સિક્યોરિટી ડિપોઝિટ ગુમાવે છે. તો મિત્રો, જોઈએ પહેલા કે આ સિક્યોરિટી ડિપોઝિટ હોય છે શું. લોકસભા કે તે જ રીતે રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણીના જે ઉમેદવારો હોય છે તેમણે ચૂંટણીમાં ઊભા રહેવા માટે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે એક સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની હોય છે અને આ સિક્યોરિટી ડિપોઝિટ તેઓ આરબીઆઈની અંદર જમા કરાવે છે. તો લોકસભા અને વિધાનસભાના ચૂંટણીના ઉમેદવારોને આરબીઆઈમાં સિક્યોરિટી ડિપોઝિટ સ્વરૂપે અમુક રકમ જમા કરાવવાની હોય છે. તો મિત્રો, જોઈએ લોકસભાની વાત. તો લોકસભાની ચૂંટણીના જે ઉમેદવારો હોય છે તેમણે સિક્યોરિટી ડિપોઝિટ સ્વરૂપે 25,000 રૂપિયા જમા કરવાના હોય છે આરબીઆઈની અંદર. અને લોકસભાની જેમ વિધાનસભાની અંદર એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભાની અંદર મિત્રો ચૂંટણીના ઉમેદવારને જમા કરાવવાના હોય છે 10,000 રૂપિયા. અને આ જ રીતે મિત્રો જોઈએ તો લોકસભાની અંદર એસસી અને એસટી કાસ્ટ માટે જે અનામતની બેઠકો રાખવામાં આવી છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે અનામતની બેઠકો રાખવામાં આવતી હોય છે, આ એસસી એસટી અનામત બેઠકોના જે ચૂંટણીના ઉમેદવારો હોય છે તેમને જમા કરાવવાના હોય છે 12,500 રૂપિયા લોકસભાની ચૂંટણી માટે અને વિધાનસભાની ચૂંટણી માટે તેઓએ જમા કરવાના હોય છે 5,000 રૂપિયા. તો મિત્રો, આ હોય છે લોકસભાની અથવા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોએ ભરવી પડતી સિક્યોરિટી ડિપોઝિટ. તો આ સિક્યોરિટી ડિપોઝિટ આ ઉમેદવારો જો તેઓ માન્ય મતના 1/6 એટલે કે 6ઠા ભાગના મત પણ જો તેઓ ન મેળવી શકે તો તેઓ પોતાની આ સિક્યોરિટી ડિપોઝિટ ગુમાવે છે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર તેની સિક્યોરિટી ડિપોઝિટ ક્યારે ગુમાવે છે, જ્યારે તેને માન્ય મતોના 6ઠા ભાગના પણ મત ન મળે ત્યારે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક માટે નીચેના પૈકી કયું અન્વેષણ વિવેકાધિકાર હેઠળનું છે પરંતુ આવશ્યક નથી. તો મિત્રો, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો ભારતના કેગ એમના માટે નીચેના પૈકી કયું અન્વેષણ એ એમના વિવેકાધિકાર હેઠળનું તો છે પરંતુ આવશ્યક નથી. ઓપ્શન જોઈએ કે ઓપ્શન આપણને આપ્યા છે કે હિસાબી અન્વેષણ, સત્તાનું અન્વેષણ, વિનિયોગ અન્વેષણ કે માલિકીનું અન્વેષણ. મિત્રો, અન્વેષણ એટલે કે તપાસ કરવી, તેનો હિસાબ કરવો. અન્વેષણ એટલે કે કોઈ વસ્તુને એક્સપ્લોર કરવી. તો અહીંયા આગળ જે 4 અન્વેષણ આપેલા છે તેમાંથી જે માલિકીનું અન્વેષણ છે તે કેગના એટલે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના વિવેકાધિકાર હેઠળ તો આવે છે પરંતુ તે આવશ્યક નથી. તેમના માટે હિસાબનું અન્વેષણ, સત્તાનું અન્વેષણ અને વિનિયોગનું અન્વેષણ તે આવશ્યક છે પરંતુ માલિકીનું અન્વેષણ તેઓ કરી તો શકે છે પરંતુ તે આવશ્યક નથી. તો અહીંયા આગળ આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક માટે જે અન્વેષણ આવશ્યક નથી તે છે માલિકીનું અન્વેષણ. મિત્રો, હવે કેગની વાત નીકળી જ છે તો તેમના વિશે પણ થોડી માહિતી લઈ લઈએ કે કેગ એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. ભારતના બંધારણમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક માટે કેટલા અનુચ્છેદ આપવામાં આવેલા છે? 148 થી લઈને 151. 148ની અંદર કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જે રીતે કરી શકાય તે જ રીતે. તેમના શપથ રાષ્ટ્રપતિ અપાવશે અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ કોઈ વ્યક્તિ દ્વારા. તેમનો પગાર અને સેવાની શરતો એ સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. એક વખત તેમણે પોતાના હોદ્દા પરથી નિવૃત્તિ લે ત્યારબાદ તેમણે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારના કોઈ પણ હોદ્દા પર નોકરી કરવા માટે લાયક ગણાશે નહીં. 149ની વાત કરીએ તો તેની અંદર આપવામાં આવેલી છે કેગની ફરજો અને સત્તા. 150ની અંદર કેન્દ્ર સરકારના અથવા તો રાજ્ય સરકારના જેટલા પણ હિસાબી નમૂનાઓ છે તે કેગની સલાહથી રાષ્ટ્રપતિ ઠરાવે તે પ્રમાણેના નમૂનામાં આવશે. અને 151ની વાત કરીએ તો કેન્દ્ર સરકારના જેટલા પણ રિપોર્ટો છે
તે બધા હિસાબો રજૂ કરશે રાષ્ટ્રપતિને અને રાષ્ટ્રપતિ તેને સંસદના દરેક ગૃહમાં રજૂ કરાવશે અને જે રાજ્યના રિપોર્ટ રાજ્યના જે હિસાબો હોય છે તે રાજ્યપાલને રજૂ કરશે અને રાજ્યપાલ વિધાનમંડળમાં રજૂ કરાવશે. તો મિત્રો આ હતી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક અંગેની દરેક વાતો. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જો વ્યક્તિ ખાલી જગ્યા વર્ષની હોય તો તે પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ શકે છે. ઓપ્શન છે આપણા પાસે 18, 21, 25 કે 30. તો મિત્રો પંચાયતના સભ્ય તરીકે ચૂંટાવા માટે પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી લઘુત્તમ વય કેટલી છે મિત્રો? તો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો 21 વર્ષ. જો કોઈ વ્યક્તિએ પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવો હોય તો તેની લઘુત્તમ વય હોવી જોઈએ 21 વર્ષ. મિત્રો 18 વર્ષે જોઈએ તો 18 વર્ષે આપણને મતાધિકાર આપવામાં આવે છે કે આપણે 18 વર્ષે મત આપી શકીએ છીએ. મતાધિકાર આપણને કેટલા વર્ષે મળે છે? 18 વર્ષે. જો તમારે પંચાયતની ચૂંટણીઓમાં એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે નગરપાલિકાની કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ હોય તેમાં જો તમારે ઉમેદવારી નોંધાવી હોય તો ઓછામાં ઓછી ઉંમર તેના માટે જરૂરી છે તે છે 21 વર્ષ. એટલે પંચાયતના સભ્ય બનવા માટે લઘુત્તમ વય 21 વર્ષ છે. મિત્રો વાત કરીએ લોકસભા અથવા તો વિધાનસભાની. સંસદમાં હોય છે લોકસભા અને રાજ્યમાં હોય છે વિધાનસભા. તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય જે હોવી જોઈએ તે છે 25 વર્ષ. અને મિત્રો આપણે જાણીએ જ છીએ કે મોટાભાગે પ્રધાનમંત્રી જે હોય છે તે લોકસભામાંથી ચૂંટાઈ આવે છે. મિત્રો અત્યાર સુધીમાં 3 પ્રધાનમંત્રીઓ એવા આવ્યા છે કે જેઓ લોકસભામાંથી નહીં પરંતુ રાજ્યસભામાંથી ચૂંટાઈ આવ્યા છે. તો જોઈએ કે IIM એટલે મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નહીં પરંતુ IIM એટલે કે IK ગુજરાત, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંઘ. મિત્રો આ 3 જે પ્રધાનમંત્રીઓ છે IK ગુજરાત, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંઘ, ભારત જ્યારથી આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ 3 પ્રધાનમંત્રીઓ એવા છે કે તેઓ લોકસભામાંથી નહીં પરંતુ રાજ્યસભામાંથી ચૂંટાઈ આવ્યા છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારના આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તે પણ લોકસભાના સભ્ય છે. તો મિત્રો કહી શકાય કે પ્રધાનમંત્રી બનવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે તે છે 25 વર્ષ. અને મિત્રો વાત કરીએ રાજ્યસભા અને રાજ્યમાં શું હોય છે? વિધાન પરિષદ એટલે કે કેન્દ્રમાં રાજ્યસભા અને રાજ્યની અંદર વિધાન પરિષદ. જો તેની વાત કરીએ તો રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે તે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ તે છે 30 વર્ષ. અને મિત્રો વાત કરીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની. તો મિત્રો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે લઘુત્તમ ઉંમર એ નક્કી કરવામાં આવી છે તે છે 35 વર્ષ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે લઘુત્તમ ઉંમર છે 35 વર્ષ. તો મિત્રો આ ઉંમરો તમે યાદ રાખી લેજો. આગળની વાત કરીએ કે ભારતમાં નીચેના પૈકી કયો સ્ત્રીઓનો બંધારણીય અધિકાર છે? ઓપ્શન છે આપણા પાસે સતી થવા ઉપર અને તેના સ્ત્રી પરત્વેના ગુણગાન ઉપર રોક, આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો અધિકાર, માતૃત્વને લગતા લાભની જોગવાઈ કે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. તો મિત્રો આમાંથી કયો એક છે કે જે સ્ત્રીઓનો બંધારણીય અધિકાર છે? તો મિત્રો સતી થવા ઉપર અને તેના સ્ત્રીઓ પરત્વેના ગુણગાન ઉપર રોક. મિત્રો આવો તો કોઈ ઉલ્લેખ બંધારણની અંદર કરવામાં આવેલ છે જ નહીં. આગળ જોઈએ કે આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો અધિકાર. તો મિત્રો આપણે જોઈએ કે ભાગ ચાર કયો છે મિત્રો? DPSP રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આવે છે આર્ટિકલ 39A અથવા તો 39 ક કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ અને પુરુષોને આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો અધિકાર છે. આગળનો ઓપ્શન જોઈએ મિત્રો કે માતૃત્વને લગતા લાભની જોગવાઈ. તો મિત્રો બંધારણની અંદર સ્ત્રીઓ મહિલાઓ માટે જોગવાઈ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરેલો છે, બાળકો માટે જોગવાઈ કરેલી છે, પરંતુ સ્પેશિયલી માતૃત્વને લગતા કોઈ લાભની જોગવાઈ એ આપણા બંધારણની અંદર કરવામાં આવી નથી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે સ્ત્રીઓનો બંધારણીય અધિકાર કયો છે? આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો અધિકાર. અને તે આપણને ક્યાં આપેલો છે? ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર અનુચ્છેદ 39 ક અથવા તો 39A ની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા માટે પાયારૂપ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શેના માટે પાયારૂપ છે? ઓપ્શન છે આપણા પાસે દેશના શાસન, સ્ત્રી સશક્તિકરણ, બંધારણની જાળવણી કે વ્યક્તિગત અધિકારોના રક્ષણ. તો મિત્રો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેની અંદર આપણને આપવામાં શું આવ્યું છે
કે રાજ્ય કઈ રીતે ચલાવવું જોઈએ, રાજ્ય કેવી કેવી જોગવાઈઓ લાવશે, કેવી કેવી સુવિધાઓ લાવશે કે જેનાથી પ્રજાનો વિકાસ થાય અને પ્રજા પોતાનું જીવન સારી રીતે જીવી શકે. તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે રાજ્યએ પોતાનું શાસન આ રીતે કરવું જોઈએ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ થઈ જશે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પાયારૂપ છે દેશના શાસન માટે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ વખત નીચેના પૈકી કોણે રજૂ કર્યો હતો? ઓપ્શન છે આપણા પાસે જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ કે એમ એન રોય. તો મિત્રો, ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ વખત લાવનાર હતા તે હતા એમ એન રોય, એટલે કે માનવેન્દ્રનાથ રોય. માનવેન્દ્રનાથ રોય દ્વારા સૌ પ્રથમ વખત એ બંધારણ સભાને રચવાની રજૂઆત કરવામાં આવી હતી. મિત્રો, માનવેન્દ્રનાથ રોય એ જ છે કે જેઓએ ભારત અને આ ઉપરાંત મેક્સિકોની અંદર પણ કમ્યુનિસ્ટ પાર્ટીની શરૂઆત કરી હતી. તો ભારત અને મેક્સિકોની અંદર કમ્યુનિસ્ટ પાર્ટીની શરૂઆત કરનાર પણ કોણ હતું? માનવેન્દ્રનાથ રોય. અને તેમણે જ આપણને સૌ પ્રથમ વખત બંધારણીય સભા બનાવવાનો વિચાર આપ્યો હતો. તો બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ વખત આપનાર કોણ હતા? એમ એન રોય, માનવેન્દ્રનાથ રોય. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેના પૈકી કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત વિસ્તાર પશ્ચિમ ઝોનલ કાઉન્સિલનું સભ્ય નથી? મિત્રો, અહીંયા આગળ આપણને ત્રણ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ આપવામાં આવેલો છે અને પૂછવામાં આવી રહ્યું છે કે આમાંથી કયો વિસ્તાર એ પશ્ચિમ ઝોનલ કાઉન્સિલ એટલે કે વેસ્ટર્ન ઝોનનું સભ્ય નથી. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ મિત્રો કે વેસ્ટર્ન ઝોનલમાં આવે છે કયા કયા રાજ્યો. તો વેસ્ટર્ન ઝોનલની અંદર મિત્રો આવે છે ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, આ ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી. તો મિત્રો, આ પાંચ વિસ્તારો જે છે, ત્રણ રાજ્ય ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર અને બે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી, આ પાંચનો સમાવેશ થાય છે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની અંદર. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ અને દીવ. તો મિત્રો, આ ચારે ચાર એ પશ્ચિમ ઝોનલ કાઉન્સિલના સભ્ય છે. તો આપણો જવાબ શું થઈ જશે અહીંયા મિત્રો કે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. આ ચારે ચાર અને દાદરા અને નગર હવેલી તે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલના સભ્ય છે. તો એટલા માટે આપણો જવાબ શું થઈ જશે કે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. તો મિત્રો, પરીક્ષાની અંદર આવા ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તો તે તમે સજાગ રહેજો, પ્રશ્ન બરાબર વાંચજો અને તેનો જવાબ સાચો કરીને આવજો. તો મિત્રો, અહીંયા આગળ પશ્ચિમ ઝોનલ કાઉન્સિલનું સભ્ય નથી, નહીં, આ ચારે ચાર તો પશ્ચિમ ઝોનલ કાઉન્સિલના સભ્યો છે. તો અહીંયા આગળ આપણો જવાબ શું થઈ જશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે PESA પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ, આ એક્ટની જોગવાઈઓ એ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે રચવામાં આવેલી છે. ઓપ્શન છે આપણા પાસે KP સિંઘ દેવ સમિતિ, કે સંધાનમ સમિતિ, એસ ભુરિયા સમિતિ કે એસ કોઠારી સમિતિ. મિત્રો, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ આની વાત કરીએ કે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ તે આપણને આપવામાં આવેલો છે અનુચ્છેદ 243Nની અંદર. મિત્રો, આ અનુચ્છેદ અંદર અમુક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારો વિશે ભલામણો કરવામાં આવી છે, આ વિસ્તારો વિશે જોગવાઈઓ કરવામાં આવી છે. તો મિત્રો, આ જોગવાઈઓ અંતર્ગત 10 રાજ્યોનો સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ જોઈએ કે PESA આના અંતર્ગત આવતા 10 રાજ્યો કયા કયા છે? તો મિત્રો, આ 10 રાજ્યો છે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણા. આ 10 રાજ્યોના મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારો માટે અમુક જોગવાઈઓ કરવામાં આવેલી છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ અંતર્ગત. તો મિત્રો, આ PESA એક્ટ લાવવામાં આવ્યો 1996માં. 1996થી આ 10 રાજ્યોની અંદર આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારોની માટે જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને આ જે એક્ટ લાવવામાં આવ્યો, આ એક્ટની જોગવાઈઓ એ કઈ સમિતિની ભલામણથી લાવવામાં આવી છે? તો મિત્રો, તે લાવવામાં આવી છે શ્રી દિલીપસિંહ ભુરિયા સમિતિને કારણે. શ્રી દિલીપસિંહ ભુરિયા કમિટીના કારણે તેમની ભલામણના આધારે PESA 1996ના એક્ટની જોગવાઈઓ બનાવવામાં આવી છે. તો મિત્રો, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટની જોગવાઈઓ એ કઈ સમિતિના ભલામણને આધારે બનાવવામાં આવી છે? એસ ભુરિયા સમિતિ. અને તેની અંદર 10 રાજ્યોના અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવે છે. તે 10 રાજ્યો અહીંયા મેં તમને આપી દીધા છે.
તો મિત્રો આ એક્ટની જોગવાઈઓ એ શ્રી દિલીપસિંહ ભુરિયા એટલે કે એસ ભુરિયા સમિતિની જોગવાઈઓના આધારે લેવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સર્વોચ્ચ અદાલતની હકુમતને ચાર શ્રેણીમાં વિભાજિત કરી શકાય અને નીચેના પૈકી કયું એ આ ચારમાં નથી. મિત્રો સર્વોચ્ચ અદાલતની હકુમત જે છે તેમનો ક્ષેત્રાધિકાર જે છે તેને ચાર શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે, તો તેમાંથી કયો એક એ આપણા ઓપ્શનમાં નથી તે આપણે જણાવવાનું છે. તો ઓપ્શન છે આપણા પાસે મૂળ હકુમત, અપીલીય હકુમત, ખાસ હકુમત કે પુનઃવિચારણાની હકુમત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે કે સર્વોચ્ચ અદાલતની હકુમતને જે ચાર શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે તેમાંથી એક નથી એ છે ખાસ હકુમત. તો મિત્રો આપણે જોઈએ કે સર્વોચ્ચ અદાલતની ચાર હકુમતો કઈ કઈ છે, તો એક તો છે મૂળ હકુમત એટલે કે મૂળ અધિકાર ક્ષેત્ર. મૂળ અધિકાર ક્ષેત્ર મિત્રો આપવામાં આવેલો છે અનુચ્છેદ નંબર 131ની અંદર. મિત્રો મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે અમુક એવા કેસ હોય છે કે જેની સુનાવણી આપણે સીધા સુપ્રીમ કોર્ટમાં કરી શકીએ છીએ, જે કેસને સીધા જ સર્વોચ્ચ ન્યાયાલયમાં લઈ જઈ શકાશે. એવા જે કેસો હોય કે એક તરફ ભારત સરકાર અને બીજી તરફ અમુક રાજ્યો હોય, એક તરફ ભારત સરકાર અને થોડા રાજ્યો અને તેની વિરુદ્ધમાં અન્ય રાજ્યો હોય, અથવા તો બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે અંદરોઅંદર કોઈ કેસ ચાલતો હોય, અથવા તો કોઈ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે કોઈ કેસ ચાલતા હોય, તો આવા જે કેસો હોય છે તેમને આપણે સીધા જ સુપ્રીમ કોર્ટની અંદર રજૂ કરી શકીએ છીએ. તો આ હોય છે સુપ્રીમ કોર્ટનો મૂળ હકુમત, મૂળ ક્ષેત્રાધિકાર. તેનો અનુચ્છેદ કયો છે મિત્રો? 131. બીજો અધિકાર ક્ષેત્ર જોઈએ, અપીલીય હકુમત એટલે કે અપીલીય અધિકાર ક્ષેત્ર. મિત્રો આના માટે બંધારણની અંદર અનુચ્છેદ આપવામાં આવેલા છે 132, 133, 134 અને 136. મિત્રો અપીલીય હકુમત એટલે કે આની અંદર એમ કહેવા માંગે છે કે હાઈકોર્ટના જેટલા પણ ચુકાદાઓ હોય છે આ હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં આપણે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકીએ છીએ. એક વખત હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપી દે છે તેના વિરુદ્ધમાં આપણે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે, પરંતુ ત્યારે જ કે જ્યારે હાઈકોર્ટ દ્વારા તેને એક પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે કે હા આ કેસ માટે તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. કારણ કે તે કેસ એ ક્યાંક ને ક્યાંક બંધારણની કોઈ વ્યાખ્યાને લઈને ગંભીરતાનો પ્રશ્ન હશે, તો તેવા પ્રશ્નોમાં જો હાઈકોર્ટે પોતાનું પ્રમાણપત્ર આપે કે હા તમે આ કેસ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો, તો તે સમયે આપણે હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકીએ છીએ. તો આ છે અપીલકીય અધિકાર ક્ષેત્ર. ત્રીજો અધિકાર ક્ષેત્ર જોઈએ મિત્રો, તો તે છે પુનઃવિચારણાની હકુમત. પુનઃવિચારણાની હકુમત મિત્રો તે આપણને આપેલું છે અનુચ્છેદ નંબર 137ની અંદર, એટલે કે ન્યાયિક પુનઃ સમીક્ષા. એક વખત સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી દે ત્યારબાદ પણ જો તેમને જરૂર જણાય તો તેઓ પોતાના ચુકાદા પર ફરીથી સુનાવણી કરી શકે છે, ફરીથી તેની ન્યાયિક પુનઃ સમીક્ષા કરી શકે છે અને જો આવશ્યક લાગે તો પહેલાના ચુકાદાની અંદર ફેરફાર પણ કરી શકે છે. તો મિત્રો પોતાના જ ચુકાદાની અંદર ફરીથી તેની વિચારણા કરીને તેનામાં લાગે જો આવશ્યક જણાય તો તેનામાં ફેરબદલી પણ સુપ્રીમ કોર્ટ કરી શકે છે. તો તે છે તેમનો પુનઃવિચારણાની હકુમત અથવા તો ન્યાયિક પુનઃ સમીક્ષા. તો તે આપણને આપવામાં આવેલું છે અનુચ્છેદ 137ની અંદર. અને ચોથી હકુમત જોઈએ તો તે છે સલાહકીય હકુમત. સલાહકીય અધિકાર ક્ષેત્ર તે આપણને આપવામાં આવેલું છે મિત્રો અનુચ્છેદ 143ની અંદર, 143. મિત્રો જોઈએ કે રાષ્ટ્રપતિ એ સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશ પાસેથી કોઈ પણ સલાહ માંગી શકે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ રાષ્ટ્રપતિને બંધારણને લગતી સલાહ આપે છે. આ છે સલાહકીય અધિકાર ક્ષેત્ર. પરંતુ જોઈએ મિત્રો કે જો રાષ્ટ્રપતિ એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી કોઈ સલાહ માંગે છે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે બંધાયેલા નથી. અને જો CJI મુખ્ય ન્યાયાધીશ કોઈ સલાહ રાષ્ટ્રપતિને આપે છે તો રાષ્ટ્રપતિ તે માનવા માટે પણ બંધાયેલા નથી. એટલે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી સલાહ તો માંગે છે, પરંતુ મુખ્ય ન્યાયાધીશ તેને સલાહ આપવા માટે પણ બંધાયેલા નથી. અને જો તેઓ સલાહ આપે છે તો તે સલાહ માનવી જ પડશે, તેના માટે પણ રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. તો મિત્રો આમ સર્વોચ્ચ અદાલતની જે હકુમત છે તેને ચાર શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે, મૂળ હકુમત, અપીલકીય હકુમત, પુનઃવિચારણાની હકુમત અને સલાહકારી હકુમત. તો મિત્રો આ ચારમાંથી નીચેનામાંથી કયો નથી આવતો? તે છે ખાસ હકુમત. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પ્રોટેમ સ્પીકર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો કયા વિધાનો સાચા છે. મિત્રો આપણને બે વિધાનો આપેલા છે કે ગૃહના નેતા વરિષ્ઠ સભ્યો પૈકી એકને પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરે છે
અને પ્રોટેમ સ્પીકરનો કાર્યકાળ નવા બનેલા ગૃહના સત્રની શરૂઆતની તારીખથી 15 દિવસનો હોય છે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એ અને બી પૈકી એક પણ નહીં, કારણ કે આપણને આપેલા બંને વિધાનો અહીંયા આગળ સાચા નથી. કેમ કે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે? ગૃહના વરિષ્ઠ નેતા નહીં, પરંતુ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે મિત્રો? રાષ્ટ્રપતિ. તેમની નિયુક્તિ થાય છે રાષ્ટ્રપતિ દ્વારા. સૌપ્રથમ મિત્રો એ જાણીએ કે પ્રોટેમ સ્પીકર હોય છે કોણ. તો મિત્રો, જ્યારે નવી લોકસભા સત્રની શરૂઆત થાય છે, પોતાની પ્રથમ લોકસભા બેઠકની અંદર ભેગી થાય છે, તો તે સમયે લોકસભાના અધ્યક્ષ તો ચૂંટાયેલા હોતા નથી. તો તે સમયે લોકસભાનું જે કામકાજ છે તે સાચવવા માટે થઈને એક કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે, અને આ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. આ કાર્યકારી અધ્યક્ષનું કાર્ય શું હોય છે કે નવા સત્રમાં જે લોકો આવ્યા છે તેમને શપથ અપાવવાનું, ત્યારબાદ તેઓ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે, ત્યારબાદ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થાય છે, અને તે પછી જે સમયે લોકસભાનો અધ્યક્ષ એ પોતાનો કાર્યકાળ શરૂ કરે છે ત્યારે જ કાર્યકારી અધ્યક્ષ એટલે કે પ્રોટેમ સ્પીકરનો સમય પૂરો થાય છે. તો પ્રોટેમ સ્પીકરનો નિયુક્તિ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. અને મિત્રો, પ્રોટેમ સ્પીકરનો કાર્યકાળ ક્યાં સુધી હોય છે? લોકસભાના અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી. તો મિત્રો, અહીંયા જે આપેલું છે કે શરૂઆતના તારીખથી 15 દિવસનો હોય છે તે પણ ખોટું છે મિત્રો. આવો કોઈ સમય નક્કી હોતો નથી. તેમનો કાર્યકાળ ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી ન થઈ જાય ત્યાં સુધી. તો મિત્રો, અહીં આપેલા બંને વિધાનો ખોટા છે. તો તેનાથી આપણો આન્સર શું થઈ જશે? કે એ અને બી પૈકી કોઈ પણ નહીં. તો મિત્રો, આગળ પણ આપણે બંધારણના આવા જ સવાલો સાથે મળતા રહીશું. મિત્રો, કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ 10 પ્રશ્નોમાંથી તમને બંધારણની અંદર કંઈક નવું શીખવા મળ્યું કે નહીં. આગળ પણ આપણે આવા નવા નવા ટોપિક સાથે મળતા રહીશું કે જે સામાન્ય બંધારણ કરતાં આપણને કંઈક વધારે જ નોલેજ આપશે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વેક્ટર એજ્યુકેટર સાથે જોડાઈ રહો. થેન્ક યુ.